નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 28 એપ્રિલ 2021 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન હતો 25 એપ્રિલે વર્લ્ડ મેલેરિયા ડે મનાવવામાં આવ્યો. ચિત્રા થોમસ ટેસ્લા ઇન્ડિયાની હ્યુમન રિસોર્સિસ હેડ બની. જાપાને 3 મહિના માટે ઇમરજન્સી લાગુ કરી. લોજેન અલ હથલોલ વેકલેવ હેવલ હ્યુમન રાઇટ્સ પ્રાઇઝ જીત્યું. કિલ કોરોના ના બીજા ચરણની શરૂઆત મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદનો પ્રશ્ન, છત્તીસગઢ રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓના પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરશે. 23 એપ્રિલે એન વી રમનાએ 48મા મુખ્ય ન્યાયાધીશ તરીકેના શપથ લીધા. નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત ઈ સંપત્તિ કાર્ડનું વિતરણ કર્યું. આરબીઆઈએ ભાગ્યોદય ફ્રેન્ડ્સ અર્બન કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ કર્યું. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 26 એપ્રિલે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે મનાવવામાં આવ્યો. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તાજેતરમાં ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ કયા પિક્ચરને મળ્યો? તો તેના જવાબમાં આવશે નોમનલેન્ડ, એટલે કે આન્સર બી. હવે ઓસ્કાર એવોર્ડની વાત કરીએ તો તેમાં બેસ્ટ પિક્ચરનો એવોર્ડ નોમનલેન્ડને, ત્યારબાદ બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ ક્લોય ઝાઓને, બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ફ્રાન્સિસ મેકડોરમેન્ડ, ત્યારબાદ બેસ્ટ એક્ટરનો એવોર્ડ એન્થોની હોપકિન્સને, ત્યારબાદ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ એનો એવોર્ડ અનધર રાઉન્ડ, ત્યારબાદ બેસ્ટ ઓરિજિનલ સોંગ ઈ છે ફાઇટ ફોર યુ જુડાસ એન્ડ ધ બ્લેક મેસી. ત્યારબાદ બેસ્ટ સાઉન્ડ, તેમાં સાઉન્ડ ઓફ મેટલ. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં અમેરિકાના કયા શહેરને 51મું રાજ્ય બનાવવા સદનમાં બિલ પાસ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે વોશિંગ્ટન ડીસી, એટલે કે આન્સર ડી. હવે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. ત્યાંના પ્રેસિડેન્ટ છે જોઈ બિડન, વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે નરેન્દ્ર મોદી, એટલે કે આન્સર સી. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં એમ્યોન્સ ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમ કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે સીબીઆઈ,
એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. જેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. આ બેંકની સ્થાપના 21 ડિસેમ્બર 1911 ના રોજ થઈ હતી. આ બેંકના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે તપન રોય, અને આ બેંકના એમડી અને સીઈઓ છે માતમ વેકંટા રાવ. હવે એમ્યુન્સ ઇન્ડિયા ડિપોઝિટ સ્કીમની વાત કરવામાં આવે તો આ સ્કીમ અંતર્ગત જો તમે વેક્સિન લીધી હશે તો ફિક્સ ડિપોઝિટ પર 25 બેઝિસ પોઈન્ટ નું વ્યાજ વધારે મળશે. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય નેવીએ કયા દેશની સબમરીન KRI નનગલા 402 નું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું? તો તેના જવાબમાં આવશે ઇન્ડોનેશિયા, એટલે કે આન્સર ડી. હવે સૌ પ્રથમ ભારતીય નેવીની વાત કરીએ તો ભારતીય નેવીના ચીફ છે એડમિરલ કરમબીર સિંઘ, વાઇસ ચીફ છે વાઇસ એડમિરલ જી અશોક કુમાર. ત્યારબાદ ભારતીય નેવીનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં, અને નેવી ડે 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઇન્ડોનેશિયાની કેપિટલ છે જકાર્તા. ત્યાંના પ્રેસિડેન્ટ છે જોકો વિડોડો, અને ઇન્ડોનેશિયાની કરન્સી છે ઇન્ડોનેશિયન રૂપી. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં લિવિંગ માઉન્ટેન પુસ્તક કોના દ્વારા લખવામાં આવી? તો તેના જવાબમાં આવશે અમિતાભ ઘોષ, એટલે કે આન્સર સી. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં લીગ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ કોણે જીતી? તો તેના જવાબમાં આવશે માન્ચેસ્ટર સિટી, એટલે કે આન્સર ડી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં ડેવિડ બેકહમ વૈશ્વિક રસીકરણની આગેવાની કરશે તે શેના ગુડવિલ એમ્બેસેડર છે? તો તેના જવાબમાં આવશે યુનિસેફ, એટલે કે આન્સર બી. હવે યુનિસેફની વાત કરવામાં આવે તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ, જેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના ન્યુયોર્ક ખાતે. તેના ડાયરેક્ટર છે હેનરિયેટા એચ ફોરે. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં બારાસેલોના ઓપન ટેનિસ ટુર્નામેન્ટ કોણ જીત્યું? તો તેના જવાબમાં આવશે રાફેલ નડાલ, એટલે કે આન્સર એ. ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં પંડિત રાજન મિશ્રાનું નિધન થયું તે કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા? તો તેના જવાબમાં આવશે શાસ્ત્રીય ગાયક, એટલે કે આન્સર બી. આમ અહીં આપણે આજે 28 એપ્રિલ 2021 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને
डिटेल सोल्यूशन आप्यू। तो वीडियो गम्य हो तो प्लीज वीडियो ने शेर करजो, लाइक करजो और अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब करजो। थैंक्स फॉर वॉचिंग दिस वीडियो।